जय हिंद मित्रों, ज्ञान ज्योत करियर एकेडमी में तमारू स्वागत है। आज आप जोशू 16 ऑगस्ट 2022 करंट अफेर्स। मित्रों, नजीकनी अंदर तलाटी की एक्जाम आई रही है, तो तलाटी ने ध्यान में रहने आप दररोज अगाउ तलाटी की एक्जाम अंदर पूछायेला 5 प्रश्नों विषे चर्चा करे। वीडियो की शुरुआत में आप प्रश्न पूछिए, वीडियो अंत में एना जवाब चर्चा करे। आ तलाटी ने ध्यान में राखी आटलू तो आप करे साथे साथे तमने 16 ऑगस्ट करंट अफेर्स, दिन विशेष, व्यक्ति विशेष, रमत जगत, मोटिवेशन, राष्ट्रीय, आंतरराष्ट्रीय, स्थानिक वगैरह अलग अलग कैटेगरी अंदर करंट अफेर मिली जैसे। तो मित्रों, वीडियो अंत सुधी बन्या रहेजो। तमने योग्य लागे तो वीडियो ने लाइक, शेर और सब्सक्राइब कर सको। साथ PDF तमने टेलिग्राम ग्रुपनी अंदर मिली जैसे, तो टेलिग्राम ग्रुप माटेनी लिंक तमने डिस्क्रिप्शन अंदर आपी दऊं छूं। तमे कोई पण स्पर्धात्मक परीक्षा की तैयारी करता हो, तमारा माटे आ करंट अफेर्स मित्रों खूब अगत्यनुं बनवानुं छे। शुरुआत करिए आजना मोटिवेशन थी। सबको लड़ने ही पड़े है अपने अपने युद्ध, चाहे राजा राम हो चाहे गौतम बुद्ध। मित्रों, दरेक ने पोताना युद्ध, पोतानी जीवननी अंदर आवती समस्याओनो सामनो करवो पड़े અને એ સમસ્યાઓની અંદર ખૂબ કુશળતાપૂર્વક બહાર પણ નીકળવું પડે। તો મિત્રો, એ રાજા રામ હોય એટલે કે રામ ભગવાન હોય કે ગૌતમ બુદ્ધ હોય, બંને પોતાના જીવનના યુદ્ધો લડ્યા છે, તો આપણે પણ લડવું પડશે। ઓગસ્ટ 2022ના અગત્યના દિવસોની ચર્ચા કરીએ તો 1 ઓગસ્ટના દિવસે 2 દિવસ છે, નેશનલ માઉન્ટેન ક્લાઇમ્બિંગ ડે અને યોર્કશાયર ડે। જ્યારે 2 ઓગસ્ટના દિવસે વર્લ્ડ લંગ કેન્સર ડે, લંગ એટલે ફેફસા। 4 ઓગસ્ટે કોસ્ટગાર્ડ ડે, 6 ઓગસ્ટે હિરોશિમા અને ઇન્ટરનેશનલ બિયર ડે, જ્યારે 7 ઓગસ્ટે નેશનલ હેન્ડલૂમ ડે, 8 ઓગસ્ટે ક્વિટ ઇન્ડિયા એટલે કે મિત્રો ભારત છોડો આંદોલન, 9 ઓગસ્ટે નાગાસાકી અને ઇન્ટરનેશનલ ટ્રાઇબલ ડે, જ્યારે 10 ઓગસ્ટે પણ 2 દિવસ છે વર્લ્ડ લાયન અને વર્લ્ડ બાયોફ્યુલ ડે, જ્યારે 12 ઓગસ્ટના દિવસે ઇન્ટરનેશનલ યુથ ડે અને વર્લ્ડ એલિફન્ટ ડે, 13 ઓગસ્ટના દિવસે 2 દિવસ ઇન્ટરનેશનલ લેફ્ટ હેન્ડર્સ અને વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે, જ્યારે 15 ઓગસ્ટે આપણે ગઈકાલે જોયું, ગઈકાલે આપણે ધામધૂમપૂર્વક મિત્રો 15મી ઓગસ્ટ ઉજવી, જેને આપણે કહીએ છીએ સ્વાતંત્ર્ય દિવસ। જ્યારે 16 ઓગસ્ટ એટલે કે આજના દિવસે બિનિંગટન બેટલ ડે ઉજવવામાં આવે છે। આગળની મિત્રો ચર્ચા કરીએ તો 2015 તલાટી કમ મંત્રીની પરીક્ષાની અંદર જે કરંટ અફેર્સ પૂછાણા છે અથવા તો અન્ય પ્રશ્ન પૂછાણા છે, એવા આપણે 5 પ્રશ્નો અત્યારે જોશું ઓપ્શન સાથે। જવાબની ચર્ચા વિડીયોને અંતે થશે, તો તમારે અત્યારે 4 ઓપ્શનના જવાબમાંથી 1 ઓપ્શન નક્કી કરવાનો છે જે તમને યોગ્ય લાગે। પ્રથમ પ્રશ્ન તમારા માટે છે, અપેક્ષા શબ્દનો વિરોધી શબ્દ, સ્વીકાર, અનાગ્રહ, ઉપેક્ષા કે અનપેક્ષા। બીજા પ્રશ્નની ચર્ચા કરીએ તો આત્મજા શબ્દનો પર્યાય શબ્દ જણાવો, અભિલાષા, વનિતા, પુત્રી કે અનુજા। ત્રીજા પ્રશ્ન ઉપર છે, જય ભેદ શબ્દનો સમાસ જણાવો, તત્પુરુષ, કર્મધારય, બહુવ્રીહી અને અવયવી ભાવ। જ્યારે 4થા નંબર ઉપર છે, 4 આંખો થવી રૂઢિપ્રયોગ છે, ઘસડી કાઢવો, ઈર્ષા થવી, ઉથલ પાથલ થવી કે મન આપવું। જ્યારે 5મો પ્રશ્ન છે, દમયંતીના મુખ આગળ તો ચંદ્ર પણ નિસ્તેજ લાગે છે, આની અંદર કયો અલંકાર આપણને જોવા મળે છે, વ્યાજસ્તુતિ, સજીવારોપણ, ઉપમા કે વ્યતિરેક। 5 પ્રશ્નોના જવાબ વિડીયોના અંતે આપણને મળશે। આજના કરંટ અફેરની ચર્ચા કરીએ, પ્રથમ કેટેગરી છે રાષ્ટ્રીય કરંટ અફેર્સ। પ્રથમ મુદ્દો છે મનોજ સિન્હા, જે છે જમ્મુ અને કાશ્મીરના મિત્રો લેફ્ટનન્ટ ગવર્નર, એના વિશે ચર્ચા કરીએ તો મનોજ સિન્હા દ્વારા ઉમ્મીદ માર્કેટ પ્લેસ લોન્ચ કરવામાં આવ્યું છે। આ પ્રોગ્રામ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની અવસર યોજનાના ભાગ રૂપે લોન્ચ કરવામાં આવ્યો છે। આનાથી હવે જમ્મુ કાશ્મીરના 20 જિલ્લાઓમાંથી માલ સામાન મળશે। મનોજ સિન્હા જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર પણ છે। આમ મનોજ સિન્હા દ્વારા ઉમ્મીદ માર્કેટ પ્લેસ લોન્ચ કરવામાં આવ્યું છે। આંતરરાષ્ટ્રીય કરંટ અફેરની અંદર આપણે આગળ જઈએ તો ચીનમાં લંગ્યા વાયરસના નવા 30 કેસો નોંધાણા છે।
चीन में कोविड 19 मळी आव्याना लगभग 3 वर्ष पछी देश में लंग्या वायरस नामना अन्य जूनोटिक वायरसना केस नोंधाया छे। आ वायरस केटलाक तावना केसों साथे संकळायेला छे। चेपग्रस्त लोकोने ताव आवशे, थाक, उधरस, मंदाग्नि, मायालजिया अने उबका जेवा लक्षणों जोवा मळे छे। आ वायरसना नवा प्रकार ने लेंग्या हेनिपा वायरस अथवा लेवी पण कहेवामां आवे छे। आम मित्रों नवी एक बीमारी चीननी अंदर लंग्या वायरसना नवा 30 केसों नोंधाया छे। अर्जुन रणतुंगा श्रीलंका नेशनल स्पोर्ट काउंसिलना नवा अध्यक्ष बन्या छे। हवे मित्रों अर्जुन रणतुंगा जे क्रिकेट जोवे छे अने खास करीने घणा समयथी जोवे छे एने तो खास ख्याल हशे। श्रीलंकाना भूतपूर्व क्रिकेट कैप्टन अने भूतपूर्व सांसद सभ्य अर्जुन रणतुंगाने 15 सभ्योनी राष्ट्रीय रमत परिषदना अध्यक्ष तरीके निमणूक करवामां आवी छे। तेमनी निमणूक खेल मंत्री रोशन रणसिंघे करी छे। आम श्रीलंका नेशनल स्पोर्ट काउंसिलना नवा अध्यक्ष बन्या छे अर्जुन रणतुंगा। स्पोर्ट करंट अफेर तरफ आगळ वधीए तो रियल मेड्रिड टीमे युएफा सुपर कप 2022 जीती लीधो छे। रियल मेड्रिड टीमे फाइनलमां इंट्राक्ट फ्रेंकफर्टने 2-0 हराविने आ टाइटल जीती लीधुं। रियल मेड्रिड टीमे 5मी वक्त आ टाइटल जीत्युं। युएफा सुपर कप 2022 फाइनल फिनलेंडना हेलसिंकीमां योजाणी। युएफा सुपर कपे युएफा द्वारा 2 मुख्य युरोपियन क्लब स्पर्धाओना विजेताओ माटे आयोजित वार्षिक फूटबॉल मैच हती। आम मित्रों रियल मेड्रिड टीमे युएफा सुपर कप 2022 जीत्यो छे। 5मा नंबर ઉપર છે કાયરન પોલાર્ડ। 600 T20 મેચ રમનાર વિશ્વના પ્રથમ ખેલાડી બન્યા છે પોલાર્ડે। આ ફોર્મેટની અંદર 1 સદી અને મિત્રો 56 અડધી સદી ફટકારી દીધી છે। તેણે 15 રનની અંદર 4 વિકેટ લઈને શ્રેષ્ઠ બોલિંગ આંકડા સાથે 309 જેટલી વિકેટ પણ મેળવી છે। 600 મેચમાં 31.34ની એવરેજથી 11,723 જેટલા રન પણ બનાવ્યા છે। તેની પાછળ બેન બ્રાવો 543 મેચ, શોએબ મલિક 472 મેચ, ક્રિસ ગેલ 463 મેચ અને રવિ બોપારા 426 મેચ એની પાછળ છે। જ્યારે પ્રથમ એવો ખેલાડી વિશ્વનો બન્યો છે કાયરન પોલાર્ડ કે જેને 600 T20 મેચ રમી હોય। વ્યક્તિ વિશેષની મિત્રો ચર્ચા કરીએ તો તાજેતરમાં ભારતના ભૂતપૂર્વ એથ્લેટ પીવી કામરાજનું 68 વર્ષની વયે નિધન થયું છે। તેઓ ચીફ રિઝર્વેશન ઓફિસર તરીકે નિવૃત્ત થયા। તેઓ ભારતીય 400x4 રિલે ટીમના ભાગ હતા, સાથે ટોક્યોની અંદર જે 1979ની અંદર એશિયન ચેમ્પિયનશિપનું આયોજન થયેલું તેમાં બ્રોન્ઝ મેડલ પણ જીતેલો। કામરાજે 1977-80 સુધી નેશનલ ઇન્ટર સ્ટેટ મીટ અને ઓપન નેશનલ્સમાં 400 મિલિઅવર્સમાં ઘણા મેડલ જીત્યા છે। આમ મિત્રો તાજેતરમાં ભારતના ભૂતપૂર્વ એથ્લેટ પીવી કામરાજનું 68 વર્ષની વયે નિધન થયું છે। કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરૂરને ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે। હવે ફ્રાન્સનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે શેવેલિયર ડીલા લિઝન ડી ઓનર થી નવાજવામાં આવ્યા। ભારતીય રાજકારણી છે, રાજદ્વારી પણ છે, લેખક અને જાહેર બૌદ્ધિક વ્યક્તિ છે। તિરુમનંતપુરમ 2009થી સંસદના સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે। અગાઉ સંયુક્ત રાષ્ટ્રના અંડર સેક્રેટરી તરીકે પણ મિત્રો તેઓ રહી ચૂક્યા છે। આમ શશી થરૂરને ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર શેવેલિયર ડીલા લિઝન ડી ઓનરથી નવાજવામાં આવ્યા છે। 8મા નંબરની ચર્ચા કરીએ તો અમિત બર્મને ડાબરના ચેરમેન પદેથી રાજીનામું આપ્યું છે। ડાબર વિશે મિત્રો ચર્ચા કરીએ તો SK બર્મને એની સ્થાપના કરેલી, ગાઝિયાબાદ ઉત્તર પ્રદેશની અંદર એનું મુખ્ય મથક, 1884માં એની સ્થાપના થઈ। હવેથી અમિત બર્મન ડાબર ઇન્ડિયા લિમિટેડના નોન એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવશે। અમિત બર્મનને 1999માં ડાબરના CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા। ડાબરના નવા ચેરમેન મોહિત બર્મન બન્યા છે, જેઓ કંપની બોર્ડમાં નોન એક્ઝિક્યુટિવ વાઇસ ચેરમેન હતા। આ મિત્રો અમિત બર્મન ડાબરના ચેરમેન પદેથી રાજીનામું આપ્યું છે।
નવમા નંબરની ચર્ચા કરીએ તો ક્રિકેટથી છે. રિષભ પંત ભારતના હાલના ક્રિકેટર અને વિકેટકીપર. હવે મિત્રો ઉત્તરાખંડના નવા બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. રિષભ પંત વિશે ચર્ચા કરીએ તો રિષભ રાજેન્દ્ર પંત એક ભારતીય ક્રિકેટર, ભારતની રાષ્ટ્રીય ટીમમાં મિડલ ઓર્ડર વિકેટકીપર બેટ્સમેન તરીકે રમી રહ્યા છે. ઇન્ડિયન પ્રીમિયર લીગમાં દિલ્હી કેપિટલ્સના કેપ્ટન પણ છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ રિષભ પંતને ઉત્તરાખંડના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા. આનાથી મિત્રો યુવાનોને રમતગમત ક્ષેત્રે પ્રેરણા મળશે. ઉત્તરાખંડની ચર્ચા કરીએ તો રાજધાની દેહરાદૂન રાજ્યપાલ ગુરમીત સિંહ, જ્યારે મુખ્યમંત્રી છે મિત્રો પુષ્કરસિંહ ધામી. દસમા નંબર ઉપર છે અટલ બિહારી વાજપેયી, ભારતના દસમા પ્રધાનમંત્રી. આજના દિવસે તેઓનો નિર્વાણ દિવસ છે. અટલ બિહારી વાજપેયી એક ભારતીય રાજકારણી અને રાજદ્વારી હતા, જેમણે ભારતના વડાપ્રધાન તરીકે 3 વખત સેવા આપી. પ્રથમ વખત 91 દિવસ માટે, ત્યારબાદ 1998 થી 1999 સુધીમાં 13 મહિનાનો સમયગાળો અને 1999 થી 2004 સુધી સંપૂર્ણ કાર્યકાળ સુધી તેઓ વડાપ્રધાન એટલે કે પ્રધાનમંત્રી રહેલા. વાજપેયી ભારતીય જનતા પાર્ટીના સહસ્થાપકોમાંના એક અને વરિષ્ઠ નેતા હતા. તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય પણ હતા. આમ 16 ઓગસ્ટના દિવસે ભારતના 10મા પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી મિત્રો નિર્વાણ પામેલા. અહીં આપણે વિગતવાર કરંટ અફેરને પૂર્ણ કરીએ છીએ. સારાંશની મિત્રો ચર્ચા કરીએ તો આજે આપણે જોયું મનોજ સિન્હા દ્વારા ઉમ્મીદ માર્કેટ પ્લેસ લોન્ચ કરવામાં આવ્યું, ચીનમાં લંગ્યા વાયરસના 30 કેસો નોંધાણા, અર્જુન રણતુંગા શ્રીલંકા નેશનલ સ્પોર્ટ કાઉન્સિલના નવા અધ્યક્ષ બન્યા, જ્યારે રિયલ મેડ્રિડ યુએફા સુપર કપ 2022 જીત્યો, કાયરન પોલાર્ડ 600 T20 મેચ રમનાર વિશ્વના પ્રથમ ખેલાડી, જ્યારે ભારતના ભૂતપૂર્વ એથ્લેટ પીવી કામરાજનું 68 વર્ષની વયે નિધન થયું, કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરૂરને ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા, અમિત બર્મને ડાબરના ચેરમેન પદેથી રાજીનામું આપ્યું. 16 ઓગસ્ટના દિવસે ભારતના 10મા પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી મૃત્યુ પામ્યા, જ્યારે રિષભ પંત ઉત્તરાખંડના નવા બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. આજનો પ્રશ્ન જેનો જવાબ તમારે આપવાનો છે, કયા વ્યક્તિએ નવી દિલ્હીમાં ફિશ એન્ડ સી ફૂડ પુસ્તકનું લોકાર્પણ કર્યું? કયા વ્યક્તિએ નવી દિલ્હીની અંદર ફિશ એન્ડ સી ફૂડ પુસ્તકનું લોકાર્પણ કર્યું? આનો જવાબ તમારે કોમેન્ટ સેક્શનની અંદર આપવાનો છે. વિડીયોની શરૂઆતમાં જે 5 પ્રશ્નો પૂછાતા એના જવાબની ચર્ચા કરીએ તો અપેક્ષા શબ્દનો વિરોધી શબ્દ છે અનપેક્ષા, આત્મજા શબ્દનો પર્યાય શબ્દ છે પુત્રી, જય ભેદ શબ્દનો સમાસ છે તત્પુરુષ, 4 આંખો થવી એટલે કે ઈર્ષ્યા થવી, અને દમયંતીના મુખ આગળ તો ચંદ્ર પણ નિસ્તેજ લાગે એ વ્યતિરેક છે. અહીં આપણે કરંટ અફેરના તમામ વિભાગોને પૂર્ણ કરીએ છીએ. આશા રાખીએ કે ભવિષ્યની પરીક્ષાઓની અંદર ખૂબ ઉપયોગી થશે. મિત્રો વિડીયોને લાઇક અને શેર કરવાનું ચૂકતા નહીં. નવાઓ હજી સુધીમાં તમે સબસ્ક્રાઇબ ને મિત્રો એના ઉપર પ્રેસ ન કર્યું હોય, ક્લિક ન કર્યું હોય તો અત્યારે જ કરી દેજો, જેથી આવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે. સાથે અમારા ટેલિગ્રામ ગ્રુપની અંદર જોડાવા માટેની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઉં છું. આવતીકાલે નવા કરંટ અફેર સાથે ખૂબ ઝડપથી તમારી સમક્ષ હાજર થશું. જય હિન્દ.